અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી। અને અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું। અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ દમ ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું। અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શુરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું। અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિ કર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદિ જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું। અને જે શુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિ જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું। અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી જેની ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા। અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું। અને ચાર વેદ તથા વ્યાસ સૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારત ને વિશે તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ તથા શ્રી ભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો વિષ્ણુખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મ્ય અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે આઠ સચ્છાસ્ત્ર તે અમને ઇષ્ટ છે। અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સચ્છાસ્ત્ર જે તે સાંભળવા અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્છાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા એમની કથા કરવી અને તે આઠ સચ્છાસ્ત્રમાંથી આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિશે તો
मिताक्षरा टीकाए युक्त एवी जे याज्ञवल्क्य ऋषि नी स्मृति तेनु ग्रहण करनु। अने वळी ए आठ सच्छास्त्र ने विषे जे श्रीमद भागवत पुराण तेना दशम ने पंचम नामे जे बे स्कंद तेजे ते श्री कृष्ण भगवान ना महत्म जानवाने अर्थे सर्वथी अधिक पणे जानवा। अने दशम स्कंद तथा पंचम स्कंद तथा याज्ञवल्क्यनी स्मृति ए जे त्रण ते अनुक्रमे करीने अमारू भक्तिशास्त्र योगशास्त्र अने धर्मशास्त्र छे। कहता दशम स्कंद ते भक्तिशास्त्र छे अने पंचम स्कंद ते योगशास्त्र छे अने याज्ञवल्क्यनी स्मृति ते धर्मशास्त्र छे एम जाणवू। अने श्री रामानुजाचार्य कर्युं एवं जे व्यास सूत्रनु श्री भाष्य तथा श्री भगवद गीतानु भाष्य ए जे ते अमारु अध्यात्म शास्त्र छे एम जाणवू। अने ए सर्वे सच्छास्त्रने विषे जे वचन ते जे ते श्री कृष्ण भगवाननु स्वरूप तथा धर्म तथा भक्ति तथा वैराग्य ए चार ना अति उत्कर्षपणाने कहता होय ते वचन जे ते बीजा वचन करता प्रधानपणे मानवा अने श्री कृष्ण भगवाननी भक्ति ते जे ते धर्मे सहित ज करवी एवी रीते ते सर्वे सच्छास्त्रनु रहस्य छे। अने श्रुति स्मृति ने तेमणे प्रतिपादन कर्यो एवो जे सदाचार ते धर्म जाणवो अने श्री कृष्ण भगवान ने विषे महात्म्य ज्ञाने सहित जे गणो स्नेह ते भक्ति जाणवी। अने श्री कृष्ण भगवान विना अन्य पदार्थ मा प्रीति नहीं ते वैराग्य जाणवो अने जीव माया अने ईश्वर तेमना स्वरूप ने जे रूढ़ी रीते जानवूं तेने ज्ञान कहिए। अने जीव छे ते हृदय ने विषे रह्यो छे ने अणु सरखो सूक्ष्म छे ने चैतन्य रूप छे ने जाणनारो छे अने पोतानी ज्ञान शक्तिए करीने नखथी शिखा पर्यंत समग्र पोताना देह प्रत्ये व्यापीने रह्यो छे अने अच्छेद्य अभेद्य अजर अमर इत्यादिक छे लक्षण जेना एवो जीव छे एम जाणवो। अने जे माया छे ते त्रिगुणात्मिका छे ने अंधकार रूप छे ने श्री कृष्ण भगवाननी शक्ति छे अने आ जीव ने देह तथा देहना जे संबंधी तेमने विषे अहम ममत्वनी करावनारी छे एम माया ने जाणवी।
અને જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે, ને સ્વતંત્ર છે, ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. અને તે ઈશ્વર તે કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તે ઈશ્વર છે. અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. અને સમર્થ એવા જે શ્રી કૃષ્ણ, તે જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એવે નામે જાણવા, અને રૂકમિણી રૂપ જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મી નારાયણ એવે નામે જાણવા. અને એ શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બલભદ્રાદિકને યોગે કરીને તે નામે કહેવાય છે એમ જાણવું. અને એ જે રાધાદિક ભક્ત, તે જે તે ક્યારેક તો તે શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે, ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ, તેમને વિશે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવું, અને ચતુર્ભુજપણું અષ્ટભુજપણું સહસ્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું.